को आपणे અક્ષરો ઓળખી ગયા છે તો એની પરથી આપણે શબ્દ બનાવવાના છે તો આ પહેલો શબ્દ છે જ અને મ જ મ પછી છે મ ગ શું છે મ ગ પછી છે ન મ શું લખ્યું છે ન મ પછી આવે છે મ ત્રણ અક્ષર વાળા શબ્દ મ ગ અને જ મ ગ અને જ પછી છે મ ન ન મ ન ન પછી નામ છે છોકરાઓના મ ગ ન મ ગ ન પછી જ ગ ન જ ગ ન ગગન આકાશ ગ ગ ન ગ ગ ન ગ મ ન ગ મ ન ગ મ ન પછી એક શબ્દ ચિત્રવાળો શબ્દ છે ન મ ન નમ નમસ્કાર કરવા ન મ ન ન મ ન તો આપણે આને પરથી વાક્ય બનાવશું ત્રણ બે બે શબ્દના વાક્ય બનાવશું તો પહેલાં આપણે બનાવશું જ ગ ન જ ગ ન જ મ જ ગ ન જ મ મ ગ ન જ મ શું બન્યું જગન જમ મગન જમ જગન જમ મગન જમ પછી મનન મ ન ન મ ન ન જ મ મ ન ન જ મ શું છે જ ગ ન જ મ મ ગ ન જ મ મ ન ન જ મ પછી આવે છે નમ શું કરવાનું નમન જગન નમન એટલે નમ મગન નમન મગન નમન મનન નમન મનન નમન એટલે નમન કર નમસ્કાર કર એવી રીતના આવે છે જગન મગ જમ જગન મગ જમ મગન મગ જમ આ છે જગન મગ જમ પછી મગન મગ જમ મનન મગ જમ એવી રીતના આપણે વાક્ય આવી રીતના બનાવી શકીએ છીએ તો આ ચાર આ શબ્દો છે તમારે યાદ રાખવાના છે